મુંબઈના પરા સાંતાક્રુઝમાં સ્ટેશનથી માત્ર 100 ડગલા દૂર યોગ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. આ યોગ સંસ્થા દેશની અને દુનિયાની સૌથી જૂની સંસ્થા છે. 100 વર્ષ જૂની આ સંસ્થાના હાલના ડિરેક્ટર હંસાબેન અને એમના પુત્ર ઋષિભાઈને આજે આપણે મળીએ. હંસાબેન અને ઋષિભાઈ, ચિત્રલેખા .com માં અમે આપનું સ્વાગત કરીએ છીએ. સૌ પ્રથમ હું આપને એક પ્રશ્ન કરીશ કે આપના 100 વર્ષ પૂરા થયા સંસ્થાને, 1918માં શરૂ થઈ, આજે 2018 છે, તો આપ એ આપની 100 વર્ષની સફર વિશે ટૂંકમાં જણાવશો. આ તો મોટી સફર છે. શરૂઆતથી જ અમે જોયું કે યોગ તો હતું જ નહીં, કારણ કે આપણે બધા ગુલામ હતા. અને એના પછી યોગને સંભાળવાનું કામ શ્રી યોગેન્દ્રજીએ કર્યું, અને એ પણ એટલું સાયન્ટિફિક પદ્ધતિથી. યોગ છે એકચ્યુઅલ યોગ જે એમને સંભાળવાનું હતું, કારણ કે નવા નવા તો ઘણા લોકો આવતા જાય. અને પછી સેકન્ડ વર્લ્ડ વોર આવ્યો, પછી પાછા ગુજરાત વલસાડ જતા રહ્યા, અને પછી મુંબઈમાં 1947થી આ જગ્યાએ અમે સ્થાપિત થયા છીએ. અને એક મોટો ફાળો છે. પણ સૌથી વધારે જેમને જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એ હેલ્થ પ્રોબ્લેમ માટે લોકો અહીંયા આવતા. એટલે હું તમને કહીશ કે આટલી લાંબી સફરમાં તમને આ દેશની સૌથી જૂની સંસ્થા છે યોગ, તો તમને એમ લાગે છે કે તમે કોઈક રીતે સફળ થયા કે યોગ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા? ચોક્કસ, કારણ કે ડૉક્ટરોથી માંડીને એન્જિનિયર્સથી સીઈઓથી માંડીને બધા જ અહીંયા પોતાની હેલ્થ માટે યોગ શીખવા આવતા હતા. પણ આજકાલ જે નવા રીતનો જે યોગ શરૂ થયો છે એમાં આપણે જરા સંભાળવાનું છે, અને એ બાબત આ સંસ્થાએ બહુ સિન્સિયરલી હાથમાં લીધું છે. કારણ કે યોગ છે સાયન્ટિફિક, તમે કંઈ પણ કરો તો એનો રિઝલ્ટ બરાબર દેખાવું જોઈએ, અને એ જો ના દેખાય તો પછી સાયન્ટિફિક નથી. ખાલી બોલીને ના ચાલે. બરાબર છે. એટલે સંખ્યાની દ્રષ્ટિએ તમારી સંસ્થામાં અત્યાર સુધી કેટલા લોકો યોગ શીખી ગયા, તમે કેટલા પ્રશિક્ષકો તૈયાર કર્યા, અને તમે કેટલા લોકો સુધી પહોંચ્યા એ વિશે કંઈક કહેશો? અહીંયા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે જાત જાતના, એમાં 50,000થી વધારે તો ટીચરો થયા છે. અને દુનિયાભરમાં ક્યાં કયા કયા દેશથી લોકો અહીંયા આવે છે અને શીખે છે, અને એ લોકો એમના સ્ટુડન્ટ્સને શીખવાડે છે. એટલે લાખો લોકો આ રસ્તા પર આવી ગયા છે પોતાને સંભાળવું કઈ રીતે જાણવા માટે અને લોકોને શીખવાડવા માટે. તો અહીંયા તો દરરોજના 2,000 લોકો રોજ આવે છે, દરેક જાતના, દરેક પ્રાંતના અને દરેક ઉંમરના, નાનપણથી ઘરડા બધા જ. ઋષિભાઈ, મેં આપકો એક સવાલ કરૂંગા કે એ જો એક સંસ્થા કે આપ બહોત યુવા ડિરેક્ટર હૈ, યુવા સંચાલક હૈ, તો યહાં પે બહોત અલગ અલગ પ્રોગ્રામ કે પ્રોગ્રામ્સ ભી ચલતે હૈ સુબહ સે શામ તક, બચ્ચો સે લેકે બુઢો તક, બીમાર સે લેકે પોલીસ વાલે કે લિયે આપ પ્રોગ્રામ કરતે હૈ, ઉસકે બારે મેં જરા બતાએંગે? જી, સંસ્થા કે અંદર જબ કાર્યક્રમો કો બનાને કી તહરીર શરૂ હુઈ થી, ઉસમે માં ડોક્ટર સાહેબ કા બહોત બડા યોગદાન રહા. ઉન્હોને કોશિશ કિયા કે યહાં પે હર તરહ કે લોગો કો જિસ જિસ ભી તરહ કી ઉનકી જરૂરતે હૈ ઉસકે અનુરૂપ કુછ ના કુછ કાર્યક્રમ યહાં પે હોના ચાહિયે. સો માં અક્સર કહેતી હૈ યોગ ઇન્સ્ટિટ્યૂટ મેં વૂમ ટુ ટોમ્બ इस तरह के कोई भी लोगों के बीच में कार्यक्रम होते हैं. यहाँ पे सिंगल डे वर्कशॉप्स होते हैं जिसके अंदर स्पेसिफिक हेल्थ कैंप्स जैसे कि प्रेगनेंसी, डायबिटीज़, कार्डियक, इस तरह के ऊपर ध्यान दिया जाता है. 7 डे हेल्थ कैंप्स होते हैं, 21 डे बेटर लिविंग कोर्स होता है. 21 दिन कहते हैं कि अगर आप 21 दिन कोई काम को करें तो उसमें आपकी आदत बन जाती है. तो योग की आदत बनाने के लिए 21 दिन का कार्यक्रम यहाँ पर बनाया गया है. यहाँ पर रेगुलर क्लासेस चलती हैं सुबह 6:30 बजे से लेकर रात के 8 बजे तक, निरंतर क्लासें चलती रहती हैं जिसके अंदर लोग आके इसका लाभ उठाते हैं. यहाँ पर टीचर्स ट्रेनिंग प्रोग्राम्स चलते हैं, 1 महीने का, 3 महीने का, 7 महीने का, 1 साल का और 2 साल का. तो लोग अपनी अपनी समय अनुसार वो कितना योग में डूबना चाहते हैं उस हिसाब से आके उनकी समय की अनिवार्यता को देखते हुए वो यहाँ पे आके टीचर्स ट्रेनिंग कोर्सेज करते हैं. इस तरह के विभिन्न और कोर्सेज यहाँ पे चलाए जाते हैं. यहाँ पे बहुत सारे मुफ्त शिविर लगाए जाते हैं हर महीने, ताकि जो लोग अफोर्ड नहीं कर सकते हैं, जो जिनके पास में पैसे नहीं हैं, वो योग से वंचित ना रह जाएँ, तो उनके लिए भी यहाँ पर मुफ्त के शिविर प्रतिदिन, प्रति माह, प्रति सप्ताह लगाए जाते हैं. हंसाबेन, એક સવાલ એ કરે તમને કે યોગ એટલે શું, એને કેટલી અને કેવી રીતે ઉપયોગી થાય છે? યોગ વિશે જાત જાતની વાતો થતી રહે છે, એ વિશે તમે કહો કે યોગ એટલે શું અને કેવી રીતે કે માણસના જીવનમાં ઉપયોગી થાય છે. જો ને, યોગ શબ્દનો અર્થ જ છે જોડાવું, અને આપણે કોઈ પણ કાર્ય સાથે જોડાવો એ યોગ થઈ જાય. આપણે આત્માનો પરમાત્મા સાથેનો જોડાણ એ યોગ થઈ જાય. શરીર મનનું મિલન સાથે રહીને કામ કરવાનું, બેલેન્સ સ્ટેટ ઓફ માઇન્ડની સાથે કામ કરવાનું, એને યોગ કહેવાય. અને મેઇન તો છે આપણી પોતાનું માનસ, એને પૂર્ણ કાબૂમાં રાખવું, મનની શક્તિને પૂર્ણ કાબૂમાં રાખવું, એ યોગ છે. એટલે આ જ્યારે આ યોગ છે
ત્યારે આમાં ના તો કોઈ જાતિ સંપ્રદાય કે ધર્મને એ બધું વચમાં આવતું. એક સાયન્સ છે જીવનમાં કઈ રીતે જીવવું, કોન્સન્ટ્રેશન રાખીને, બેલેન્સ રાખીને અને પોતાનું કાર્ય સારી રીતે કરીને એ યોગ બતાવે છે. એટલે એ તો મારા હિસાબે દર વ્યક્તિએ શીખવું જોઈએ કે કઈ રીતે જીવન જીવવું. એટલે તમારી સંસ્થા આખા ભારતની સૌથી જૂની સંસ્થા છે, આખા વિદેશ દુનિયાની સૌથી જૂની સંસ્થા છે, તો આ સંસ્થા બીજી અનેક યોગ સેન્ટર કરતાં ક્યાં અલગ પડે છે? આ સંસ્થામાં અમે યોગ પર સે એઝ અ સબ્જેક્ટ કરતાં એપ્લાઇડ સાયન્સની જેમ યોગ શીખવાડી છે. એટલે આ યોગનું જીવનમાં કઈ રીતે લાવવું, યોગને એ અમે શીખવાડીએ છીએ. આપણે ફક્ત મેથ શીખી લો કે ફિઝિક્સ શીખી લો, પણ જીવનમાં કઈ રીતે ઉતારવું યોગ એ રીતે શીખવાડીએ છીએ. એટલે આપણે ગૃહસ્થીઓને યોગ શીખવાડીએ છીએ જેમની પાસે સમય નથી, સાધુ સંન્યાસીઓ અહીંયા આવે છે જેમની પાસે ખૂબ સમય છે, પણ અમે દરેક વ્યક્તિને એમની નીડના હિસાબે પછી યોગ શીખી શકે છે, કારણ કે એ અપ્લાઈડ સાયન્સની જેમ અમે અહીંયા શીખવાડીએ છીએ. આપણે ઓફિસમાં ખૂબ કામ કરતો બિઝી માણસ છે, એને કહીએ કે તું એક કલાક કાઢીને આસન કર કે પ્રાણાયામ કરે, નહીં તેની પાસે સમય હોય, શક્ય જ નથી. પણ એને અમે કહીએ કે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા કે કારમાં હો ત્યારે આંખ બંધ કરીને જસ્ટ અવાજ સાંભળો ને મેડિટેશન કરી લો, કે તમે જ્યારે ઓફિસમાં બેઠા છો તો એક બે લાંબા શ્વાસ જ લઈ લો, કે તમે જ્યારે જમવા માટે બેસો ત્યારે થોડા બોડીને સ્ટ્રેચ કરી લો, કઈ રીતે કરવું, થોડું ચાલી લો, થોડા સીડીઓ ચડી લો અને પછી જમો. 5 મિનિટ લાગે પોતાનું ધ્યાન રાખવામાં, પણ એ રીતે તમે કરવાનું શરૂ કરો તો એમાં યોગની પદ્ધતિઓ બધી આવી જાય છે. પણ સૌથી વધારે જરૂરી છે તમારો જીવન જીવવાનો અપ્રોચ, કે તમે કંઈ કામ કરો છો તે વ્યવસ્થિત કરો છો કે નહીં, તમારા ધર્મને અનુરૂપ કરો છો કે નહીં, તમારી રિસ્પોન્સિબિલિટીને લઈને કરો છો કે નહીં, એ બહુ ઉપયોગી છે. એટલે આ બધી વાતો અમે એ રીતે શીખવાડી દઈએ છીએ કે લોકો જીવનમાં ઉતારે છે અને સુંદર અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એટલે તમે એક વાક્યમાં કહ્યું તો માનસિક અને શારીરિક સંતુલન જળવાય, જેથી કરીને જીવન તો સારી રીતે જીવાય પણ અનેક બીમારી પણ ઠીક થાય. એક બે અનુભવ એવા કહેશો કે જેમાં અહીંયા તો અસંખ્ય લોકો બીમાર સારા થઈને જાય છે અને કરી રહ્યા છે, એક કે બે ત્રણ એવા અનુભવ ટૂંકમાં બતાવશો? એક પ્રોફેસર હતા જે માઇગ્રેનથી એટલા પીડિત હતા કે હેડેક જ હોય એટલે એનો સ્વભાવ પણ બધો ચીડચીડિયો થઈ ગયો, દરેકની સાથે ઇન્સલ્ટ કરે ને એ રીતે વાત કરે, ટીચ કરી લે, પણ પછી હવે એ જ્યારે અહીંયા આવ્યો ત્યારે એને બતાવ્યું કે કઈ શું કરવું જોઈએ ને સવારે ઉઠીને શું કરવું જોઈએ અને કઈ રીતે એનો વિચાર હોવો જોઈએ, શું એને ખાવું જોઈએ, રાતના એ મોડેથી જમતો હોય, સૂર્યાસ્ત સમયે જમી લેવું જોઈએ, આ નાની નાની વસ્તુઓ બધી એને બતાવી અને એનું માઇગ્રેન જે 6 વર્ષથી હતું ને બધા એનાથી કંટાળી ગયેલા, એના ઘરના લોકોને તો લાગ્યું કે આ માણસ ન હોય એ સારું, કારણ કે બહુ જ ઝઘડાલું હતો, એ હવે એટલો સારો થઈ ગયો કે બધા આવીને મને કહે છે કે તમે તો જાદુ કરી કાઢ્યું. અમારા એક બીજા હાર્ટ પેશન્ટ જે 3 દિવસ પહેલાં જ એનું ઓપરેશન થવાનું છે અને અહીંયા આવી ગયા કે મને ઓપરેશનથી બીક લાગે છે, પાછું ડાયાબિટીસ પણ છે એટલે ઓપરેશનની બહુ જ બીક લાગે છે, પૈસા નથી મારી પાસે અને મારે નથી કરવું. અમે કહું કે જરૂર પણ નથી, તમે અહીંયા આવીને યોગ શીખો, અને યોગ શીખ્યા પછી હવે તો એ એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે કે એમના પુત્રની ડેથ થઈ ત્યારે પણ એમનું બ્લડ પ્રેશર વધ્યું નહીં, ત્યારે પણ એમનું કોલેસ્ટ્રોલ વધ્યું નહીં, એમણે પોતાના મનને બરાબર જાળવી રાખ્યો. આ શીખી ગયા હતા કઈ રીતે જીવન જીવવું, અને હવે તો બ્લોકેજીસ જતા રહ્યા, એનલાર્જમેન્ટ ઓફ હાર્ટ નોર્મલ થઈ ગયું, એટલે ઓટોમેટિકલી હાર્ટ પેશન્ટ રહ્યા જ નથી, ઉલટા સોશિયલ વર્ક ઘણું કરી રહ્યા છે અને ખરેખર જીવનમાં આનંદ લઈ રહ્યા છે. એટલે તમે કહો કે અહીંયા વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, તો એ વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું, એ વિશે એક કે બે વાક્યમાં કહેશો? વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફિલોસોફી ને સાયકોલોજી નથી આવતી, આવે છે ટેકનોલોજી. યોગની ટેકનોલોજી એટલે આસન, પ્રાણાયામ, મેડિટેશન. હવે અને આ બધાને માટે અમે ઘણા રિસર્ચ કર્યા છે. મેડિટેશન દરેક વ્યક્તિ ના કરી શકે, જે ડિપ્રેસિવ માણસ હોય મેડિટેશન કોઈ વાર ના કરે, નહીં તો વધારે એનું ડિપ્રેશન વધશે. અથવા ડાયાબિટીક છે, ફક્ત કડવું ખાય ને એ કરવાથી ડાયાબિટીસ સારું નહીં થાય, અને પોતો સ્વભાવ બદલવો જરૂરી છે. બહુ પરફેક્શનિસ્ટ હોય છે એ લોકો, આ દરેક વસ્તુ એમ જ થવી જોઈએ, એને બદલવું જરૂરી છે. એટલે અમે રિસર્ચમાં શોધી કાઢ્યું છે કે જુઓ આ રીતે તમે જીવશો તો કેટલા ફાસ્ટ રિઝલ્ટ આવશે, ડાયાબિટીસ નોર્મલ થઈ જાય છે, નોર્મલ રીતે એ લોકો જીવવા લાગે છે ધ્યાન રાખીને પોતાનું. અને હાર્ટ પેશન્ટ, ડાયાબિટીસ, ઓર્થોપેડિક પ્રોબ્લેમ, સાંધાના એવા એવા દુખાવા લઈને લોકો આવે છે કે ચાલી નથી શકતા, બે માણસ પકડીને એમને લાવ્યા છે
અને હવે એ આરામથી ચાલે છે અને બધું કામ પોતે પોતાનું પોતે જ કરે છે, કે બર્ડન નથી રહ્યા. તો આ બધું સાયન્ટિફિક છે. એટલે આજકાલ પાવર યોગા, ડોગ યોગા, બિયર યોગા, જાત જાતના યોગા અહીં અને પરદેશમાં થઈ રહ્યા છે, તો એ યોગા અને નોર્મલ યોગા એ બેમાં ફરક શું? આ યોગા તો આજકાલનું માર્કેટિંગ છે ને, ફેશન છે. દરેક વસ્તુ ફેશનમાં આવી જાય છે. દરેક વસ્તુ સાથે યોગા જોઈન કરી લે છે આજકાલ પબ્લિસિટી અને ફેશન માટે. એકચ્યુઅલી યોગા તો જીવન સાથે સંબંધ રાખે છે. પોતાને કઈ રીતે સારી સ્થિતિમાં રાખવું કે જેથી તમે જીવનની આપાધાપી, જીવનના ફ્લક્ચ્યુએશન, જીવનના ટેન્શન્સ આરામથી લઈને પોતાનું જીવન જીવી શકો, એ તો બહુ મોટી વાત છે. યોગ આખું જીવન છે. યોગ એટલે એ જુદું છે. ને આ ટેમ્પરરી, ફક્ત શરીરને અમુક વસ્તુ, વજન ઓછું કરવું છે તો આ કરી નાખો, કે વાળ બહુ ઉતરે છે એટલે આ કરી નાખો, કે ચામડી બહુ ખરાબ છે એટલે આ કરી નાખો, એ રીતે ચાલે છે. અમારામાં પણ યોગમાં આ બધું સારું થઈ શકે, પણ પરમનન્ટ સારું થશે. આ બધું ટેમ્પરરી બેનિફિટ થાય છે, ફરક એટલો છે. પણ માણસ પોતાને માટે કંઈ કરે છે એ જરૂરી છે, અને એ લોકો ગમે તે કરે, પણ છેવટે આ સાયન્ટિફિક યોગા શીખવું બહુ જરૂરી છે એના માટે. ઋષિભાઈ, કે આપકો લગતા હૈ કે જો ઇસ પ્રકાર સે બાત હો રહી હૈ કે બચપન સે લેકે, મતલબ જન્મ સે લેકે મૃત્યુ અંતિમ સાંસ તક યોગા ચલતા રહેતા હૈ, તો કે હમારે સ્કૂલ મેં, હમારે અભ્યાસક્રમ કે અંદર બચ્ચો કો બચપન સે યોગા સિખાના ચાહીએ, આપ ક્યા કહેતે હૈ? જી, મેં સમજતા હું યોગ તો બચપન સે હી હમારે જીવન કા હિસ્સા હોના ચાહીએ, ક્યોંકિ યે ગુરુકુલ પરંપરા હૈ. હમ જિસ એજ્યુકેશન સિસ્ટમ કી આજ બાત કરતે હૈ, વો હમને પતા હૈ કે અંગ્રેજો દ્વારા દી ગઈ એક એજ્યુકેશન પ્રણાલી હૈ, જો એક બહુત હી સુપરફિશિયલ તરહ સે કામ કરે. હમે જીવનમાં એ નહીં સિખાયા જાતા હૈ. યે તો બતાયા જાતા હૈ કે કૈસે બનના હૈ આપકો ઇન્જિનિયર, કૈસે બનના હૈ ડોક્ટર. પણ જબ આપ જૈસે જૈસે સફળતામાં આગે બઢતે જાતે હૈ, તો જિસ લેવલ કી ચીઝોસે આપકો ડીલ કરના પડતા હૈ, જૈસે કી સ્ટ્રેસ, જૈસે કી ઇસ તરહ કી બહુત સારી ચીઝે, બટ ઇસકે બારે મેં કોઈ હમે કુછ સિખાતા નહીં હૈ. હમારે એજ્યુકેશન સિસ્ટમ કા એક દુર્ભાગ્ય હૈ. તો કહીં ના કહીં મેં સમજતા હું કે અગર યોગ કો ઇસકે અંદર સમાગમ કિયા જાય, તો વો સાથ મેં હમે યે ભી ચીઝ મિલેગી, જિસસે હમ એક અચ્છે ડોક્ટર હૈ તો ડોક્ટર અચ્છા બન સકતા હૈ, એક વૈજ્ઞાનિક હૈ તો વો ઓર અચ્છા વૈજ્ઞાનિક બન સકતા હૈ. ઇસસે હી ફ્યુચર લીડર્સ જો પૂરે વર્લ્ડ કે અંદર બદલાવ લાને કી હિંમત રખતે હૈ, વો ઉનકે લિયે યોગ બહુત હી અનિવાર્ય હૈ. હંસાબેન, આપ તમે શું કહેશો વિશે? બાળકોને નાનપણથી એક તો પ્રકૃતિ સાથે સંબંધ રાખવો એ બહુ જરૂરી છે, જે યોગ કહે છે. બધા ઝાડ, ઝાડવા, પશુ પક્ષી, અરે કેટલું શીખી શકો તમે એમનાથી, અને એમને પણ ધ્યાન રાખો ને એમનાથી શીખો. એવી જ રીતે આગળ જઈને ઘરે તમે જુઓ, બધા આ વેલ્યુ ઓફ લેબર એ શીખી લે, કે ઇવન ઝાડું મારવું એટલું જ જરૂરી છે, કે સફાઈ રાખવી એટલી જ જરૂરી છે, અને એ મારે રાખવાની છે. કોઈ ઝાડુવાળો આવીને ઝાડુ મારી જાય નહીં, મારે પણ જોવું છે કે હું કચરો ના ફેંકું ને સાફ રાખું, હું મારી જિંદગીને કે મારા હાથમાં લઉં અને મારું કામ બરાબર કરું, એ યોગ જ શીખવાડે છે. એટલે બાળકોએ નાનપણથી યોગ શીખવું જ જોઈએ, જિંદગીમાં બિલકુલ સીધે રાસ્તે પછી એ જશે, ભૂલો નહીં કરે. એટલે એક વસ્તુ તમને પૂછું કે એક સામાન્ય માનવીએ, એક મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ માણસે કદાચ યોગ સેન્ટર સુધી નહીં આવી શકે, તો અથવા તો થોડું ઘણું શીખે, તો એણે એની દિનચર્યા શું હોવી જોઈએ, એણે શું કરવું જોઈએ, એને કે એના બાળકોએ, એ થોડું આપ સમજાવો છો? આ અંતિમ સવાલ છે. જો યોગ જીવન જીવવાથી જુદી વસ્તુ નથી. તમે જે કંઈ કરો છો ફક્ત એ વિચાર કરીને સારી રીતે કરો, બસ એટલું જ. એના માટે જુદો સમય કાઢવાની જરૂર નથી હોતી. શીખવા માટે થોડું આવી જવું જોઈએ સમય કાઢીને, પણ પછી તો એને જીવનમાં ઉતારે છે. એટલે એક સામાન્ય માણસ જેવો બેડમાં ઉઠે, ઉઠતાની સાથે એક લાંબો શ્વાસ લે, જરા ધન્યવાદ કરે ઈશ્વરને, કંઈક તો માનો તમે કે ભાઈ કોઈ દુનિયા તમે નથી ચલાવતા, કંઈક લોસ છે જેનાથી દુનિયા ચાલે છે. એટલે થોડું મનમાં એક સંતોષ અને શાંતિ હોવી જોઈએ કે હું છું ને બરાબર હાથ પગ હલાવી રહ્યો છું, થેન્ક યુ. અને પછી લાંબા શ્વાસ લીધા હોય, શરીરને થોડું ખેંચાણ આપ્યું હોય, શરીરના એક એક સાંધા માટે થોડી યોગને આસનો ત્યાં ને ત્યાં જ બેડમાં કરી લેવા જોઈએ. એ કરીને પછી તમે જો ઉઠો અને બેડ છોડીને પછી પહેલું કામ છે એક ગ્લાસ ગરમ પાણી પીવું, અને પછી ગળું સાફ કરવું, મોઢું સાફ કરવું, અને પછી પેટ સાફ કરવું. કોન્સ્ટિપેશન કોઈ વાર નહીં થાય જો તમે આ રીતે જીવન સવારથી શરૂ કરશો. એવી જ રીતે રાતનું ખાવાનું પણ જરા સાત
બહુ બહુ તો 7:30 સુધી ખાઈ લેવું જોઈએ કે જેથી 12 વાગ્યા પહેલાં એ ખાવાનું પચી જાય, તો 12 થી સવારના 7 સુધીમાં શરીરને આરામ મળી જાય, અને નહીં તો આરામ નથી મળતો. લોકો રાતના ખૂબ મોડે સુધી જાગતા હોય છે, ફાલતું એમ જ કંઈ ને કંઈ કરતા હોય પણ ઊંઘવું નથી. તો એની કરતાં ઊંઘને જરા ઇમ્પોર્ટન્સ આપવું બહુ જરૂરી છે. કામ બહુ સારી વસ્તુ છે, કામ કરતા જ રહેવું જોઈએ, પણ ઊંઘવું જ બહુ જ મહત્વ. આહાર નિદ્રા એ બંને વસ્તુ દર જીવને જરૂરી છે, જે જન્મ્યા છે એને, નાનો જીવ હોય કે માણસ હોય, બધાને જરૂરી છે. એટલે આ રીતે જીવન જીવવાનું છે, અને આ યોગની પદ્ધતિ છે. યોગ પ્રકૃતિ સાથે આપણને જોડે છે અને આ રીતે જીવન જીવવાનું બતાવે છે. ઓકે, ધન્યવાદ હંસાબેન. થેન્ક યુ ઋષિભાઈ. આપની સંસ્થાએ 100 વર્ષ પૂરા કર્યા એટલે ચિત્રલેખા.com પણ આપને અભિનંદન પાઠવે છે, અને બીજા 100 નહીં પણ બીજા 500 વર્ષ આવી જ રીતે પૂરા કરતા રહે આપણી સંસ્થા, અને દેશભરમાં અને પરદેશમાં યોગાનો પ્રચાર થતો રહે આપના થકી, એવી અમારી પણ શુભેચ્છા. આભાર. હંસાબેન અને ઋષિભાઈ પાસે આપણને આજે જાણવા મળ્યું કે યોગ એટલે માત્ર 1 કલાક 2 કલાક ક્લાસ કરવા, કે સવારે ઉઠીને 1/2 કલાક બસ કસરત કરી લેવી કે યોગ કરવા, એટલું નહીં, પણ તમે સવારે ઉઠો અને રાત્રે સુવો ત્યાં સુધી હરેક પળ હરેક શ્વાસ સાથે જીવનમાં યોગ વણાયેલો છે, જોડાયેલો છે. એને કેવી રીતે કરવો જોઈએ એ એમણે આપણને અત્યારે બહુ સરસ રીતે ઉદાહરણ સાથે સમજાવ્યું. કેમેરામેન શુભમ દોડિયા સાથે હું દેવાંશુ દેસાઈ, ચિત્રલેખા ટીમ, મુંબઈ. ધન્યવાદ.